કોઈ વ્યક્તિ કુંડળી મળે કે ન મળે, પણ તમારી પાસેથી અમને શું મળે એ પેલી જોવામાં આવે છે. આમ તે સુહાગરાજ જેમ કે છે ને, એમ હું તો કા સમજણ એક રાત હોવી જોઈએ કે ભાઈ એની પેલા એક સમજણ વળી રાત પછી તમારી સુહાગરાજ છે. માન લ્યો કે એક વખત બે પરિવાર બેહે અને કે જો ભાઈ આપણે પછી એવું ન થાય, મનમેળ નથી. આપણે અત્યારે બધા લગોલગ જીવ્યા છે, છગન મગન ભાઈ વચ્ચે છે, એટલે આપણે ગોઠવાણા ખરા, પણ કેટલીક વાતો આપણે પેટ છૂટી કરી. હવે બધા આવશે એ જાનૈયા માંડવિયા જેને કહેવાય, એ ખાલી ટેસડા કરવા આવવાના. એને તમે ગમે એવું જમાડો કે દાળમાં મીઠું ઓછું હતું, એ સમાજ છે એ કહેવાનો. હું ગમે તેટલા સારા સાચવીશ ને તોય કહે કે ભાઈ ખાધા પછી તમે જોયો યાર આમાં મસાલો ક્યાં હતો. અમે બધા આ ખમી ખાધેલા છીએ, એટલે અમે આ દુઃખ જે છે એને વ્યક્ત નથી કર્યું. અમે આહુડા પાડ્યા નથી, અમે પી ગયા. હગાવાલા રિહાય છે તમને હું હાથે માઠમના દિવસે પહેલી હાથે માઠમ ન મોકલું તો તમે એમ કે મારી દીકરીને કેમ મોકલી નહીં, આ તો દેરાણી આવી છે ને જેઠાણી. ભાઈ અમારી ત્યાં કહુલે હોય તો નહીં મોકલીએ, હાજુ માંદુ કાંઈક થયું હોય તો ન મોકલીએ. અને આ ક્યાં છેલ્લી હાથે માઠમ છે? એવું કોણે કીધું કે તમારા લગ્ન જે છે તમારા સંતાનોના લગ્ન છે જાહો જલાલીથી જ થવા જોવો? એવું કોણે કીધું? બડે હોના અચ્છી બાત હૈ લેકિન અચ્છે હોના સબસે બડી બાત હૈ. આપણે ત્યાં દેખાડો જે છે એને કેન્દ્રમાં રાખવામાં આવે છે. તમે 10 આઇટમની મેનુવાળી ડીશ પસંદ કરી છે તો મારે 20 મેનુવાળી આઇટમની પસંદ કરું તો જ એમ કે વેવાઈમાં છાકો પડી જવો જોઈએ. માતાએ ખાસ કરીને એની દીકરીને કહેવું જોઈએ, જો બેટા હું કોકની દીકરી હતી જ્યારે હું અહીંયા સાસરે આવી હતી, તારો જન્મ થયો, તું અત્યારે માંડવે જવા જેવડી થઈ છો, મારા જીવનમાં કંઈ ખરાબી કે નહીં આવી હોય, ચડાવ ઉતાર આવ્યું હશે કે નહીં આવ્યું હોય, તો આવ્યું તું, એ બધું હું પચાવી જાણી છું, તો આ અવસરની હું સાક્ષી છું. જો હું પણ તે દિવસે ઠેકીને ભાગી ગઈ હોત તો ન મારું સરનામું હોત, ના અવસરનો માંડવા રોપાણ હોત. એટલે હું તને કહું છું દીકરા કે 5 મેનુ ઓછા હોય, જમવાની મીઠાઈ 5 ઓછી હોય, 2 ફરસાણ ઓછું હોય તો હાલે, પણ 2 કાકા કે 2 મામા કે 1 ફઈ કે 1 બેન એ ઓછી હોય તો ન હાલે. એવું જો તમે લોકો ધારતા હો તો એની મજા ઓર છે. પણ હવે મન દે તો માયા દે, નકર મનને માર, મન મોટું ને માયા નહીં, એવા 2 ધક્કા મો માર. હાલ આપણે ત્યાં કહેવાય છે કે જ્યારથી દેવ દિવાળી પૂરી થાય છે ત્યાંથી લગ્ન સરાની સિઝન શરૂ થતી હોય છે, અને કોઈ પણ માતા પિતા હોય તેમના પુત્ર કે તેમના સંતાનના લગ્ન હોય છે તે તેમના જીવનનું સૌથી મોટું કહી શકાય તેવું એક સ્વપ્ન હોય છે. અને કોઈ પણ માતા પિતાના પોતાનાથી બનતી તમામ મહેનત કરતા હોય છે કે પ્રસંગ જે છે તે ઉજળો બને, પ્રસંગ જે છે તે મોટો બને. પરંતુ આજકાલ સમાજમાં ક્યાંક ને ક્યાંક એવી દેખાદેખી જોવા મળી રહી છે, એવો દંભ જોવા મળી રહ્યો છે કે બીજાને દેખાડવા માટે દેવું થતું હોય છે, અને લોકો પણ ક્યાંક ને ક્યાંક હવે જે વિધિ છે તેને ભૂલતા જાય છે. અગ્નિની સાક્ષી લેવાતા સપ્તપતિ અને આપણે જોઈએ સર અત્યારે તો લગ્નમાં જે મોભો દેખાય છે, જે આપણને દેખાય છે કે ચારે બાજુ રાચ રચેલું દેખાય છે, જે વિધિ છે જે એનું કહી શકાય કે જે હૃદય છે જે એ એક એકને ક્યાંક ચાલ્યું ગયું છે, અને હવે આપણે લોકો પણ એ જોતા થયા છે, અને જે દેખાડો લગ્ન જેના હોય છે તે પ્રસંગમાં પણ તે દેખાડો તો વધતો જાય છે, શું કહેશો સર આને લઈને? જુઓ, બડે હોના અચ્છી બાત હૈ લેકિન અચ્છે હોના સબસે બડી બાત હૈ. આપણે ત્યાં દેખાડો જે છે એને કેન્દ્રમાં રાખવામાં આવે છે. તમે 10 આઇટમની મેનુવાળી ડીશ પસંદ કરી છે તો મારે 20 મેનુવાળી આઇટમની પસંદ કરું તો જ એમ કે વેવાઈમાં છાકો પડી જવો જોઈએ. આપણે છાકા પાડવામાં માનીએ છીએ, ખરેખર આપણે શું કરવું છે? જેના લગ્ન છે તમે જુઓ, જે વર અને કન્યાના લગ્ન છે એ બેનો છાકો આખા જગત ઉપર પડી જાય એવું નથી વિચારતા, એનું જીવન એવું નથી બનાવવા માંગતા, અથવા તો એના માટે એવો પ્રયત્ન કરવો જોઈએ જે નથી કરતા કે એ બંનેનું આદર્શ દાંપત્ય જીવન છે બીજા માટે પ્રેરણા બની જાય. આપણે આ પ્રસંગ બીજા માટે પ્રેરણા બને, પ્રેરણા તો ઠીક ઈર્ષાનું તત્વ બને એવું બનાવીએ છીએ. હવે પ્રેરણા તો જવા દો ભાઈ સાહેબ, લગ્ન જે છે હિન્દુસ્તાનમાં આ સંસ્કાર આપણા કેવળ હિન્દુસ્તાનમાં ને હિન્દુ સંસ્કાર સંસ્કૃતિમાં જ છે, બીજે બધા જગ્યાએ જે લગ્ન છે ને એ જેમ કે મુસલમાનમાં કોન્ટ્રેક્ટ પદ્ધતિ છે, એ સિરિયા કાનૂનમાં સત્તાવાર રીતે એને કોન્ટ્રેક્ટ કહેવામાં આવે છે, મારે ને તમારે જામે ત્યાં સુધી રહેવાનું નહીતર પછી છૂટા, રાઈટ? એ ઓફિશિયલ છે એટલે એમાં કોઈ આરોપ પ્રત્યારોપ કે ટીકા ટિપ્પણ નથી. ઓવેસી એ સ્વયં કીધું છે કે અમારે તમારી જેમ 7 ભવના ફેરા ને આવું તેવું સંસદમાં બોલેલા છે. અમારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે
સાથ બહુ સુધી જન્મો જન્મ કા સાથ હો તુમારા, એવું અમારામાં હોતું નથી. અમારે કોન્ટ્રેક્ટ પદ્ધતિ છે. એનો અર્થ એમ છે કે આપણે કોઈ મકાન બનાવવામાં જે કોન્ટ્રેક્ટ રાખીએ એ કોન્ટ્રેક્ટર જામે ત્યાં સુધી, જામે ન જામે તો છૂટા. ભારતીય સંસ્કૃતિ એવી છે કે એમાં તમે બે શરીર નહીં બે આત્માનું મિલન થાય એને આપણે લગ્ન કહીએ છીએ. લગ્ન કરવા એટલે બે માંથી મટીને એક થવું અને બે માંથી પાછા અનેક થવા, એ લગ્ન પ્રક્રિયા છે. એટલે આપણે જે દેખાડો કરવા જઈએ છીએ એ દેખાડાને કારણે શું થાય છે કે તમે તમારું સાહજિક આનંદ જે છે એ પણ માણી શકતા નથી. અગાઉના જમાનામાં તમે જુઓ પૈસા ઓછા હતા, દેખાડો ઓછો હતો, પણ લાગણી એટલી બધી હતી કે તમે અઠવાડિયા પહેલાં ફઈ કે બેન, સાસરે ગયેલી બેન હોય કે ફઈ હોય એને તેડવા માટે થઈને તેડા કરવા જવા પડતા, અને ફઈને બાકાયદા સત્તાવાર ત્યાં ખાલી કંકોત્રી કે વોટ્સએપથી નહીં, તમારે પર્સનલી ત્યાં જવું પડે તેડવા માટે થઈને. અને જો ફઈબા આવે તો તમારા ગામથી બાજુનું ગામ 5 કિલોમીટર દૂર હોય, ત્યાં ગામડે બસ આવતી હોય તો ગાડા લઈને સામે તેડવા જવા પડતા ફઈબાને, કારણ કે ફઈબાનો એક ઠસ્સો હતો. એટલે પછી આપણે કહેવાય છે કે જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફઈ હું, તેજી જાણતા હવે નથી જાણતા. તો એ રીતે આપણે ત્યાં લાગણીનો મેળો થતો હતો, અને લાગણીનો મેળો એટલા માટે થતો હતો કે એ એક સમજણ હતી પતિ પત્નીમાં પણ, એક આપણે એવા જે છે સંસ્કાર આરોપિત કરવા માંગતા હતા કે જુઓ આ દુનિયામાં ભૌતિક ગમે તેટલું સુખ હોય તમારું આંગણું તમારા વગર કે તમારા જે સંબંધ એના વગર રૂડું લાગતું નથી. તમે સોનાના ગમે તેટલા ઘરેણા પહેરો, તમારા ટોડલે જ્યાં સુધી આસોપાલવના પાંદડા કે આંબાની ડાળના તોરણ ન હોય ત્યાં સુધી એનો દેખાવ આવતો નથી. તમે ગમે તેટલા સુખી સંપન્ન હો તો પણ એવી રીતે પહેલા જે હતું એ સ્થિતિ હવે ક્રમશઃ આવવી જોઈએ. પણ જેની પાસે પૈસા છે આ કરી એ લોકો શકે, જેની પાસે દોમ દોમ સાહેબી છે એ લોકો જો આમાં વળે અને નાના સમાજને પ્રેરણા મળે એવા સાદગી ભર્યા લગ્ન કરે તો એ વાત વરે પડે. પણ અત્યારે મેં તમને કીધું તેમ લોકોને બે આત્માના મિલન કરવા કરતા તે બે પાર્ટી વચ્ચે જાણે કે હરીફાઈ થતી હોય, તું મોટો કે હું મોટો, મારું ફંક્શન સારું કે તારું ફંક્શન સારું, એ જે ચર્ચા ચર્ચી થાય છે એમાં તો કેટલાક લોકો ખુવાર પણ થઈ જાય છે. એવું કોણે કીધું કે તમારા લગ્ન જે છે તમારા સંતાનોના લગ્ન છે જાહો જલાલીથી જ થવા જોવા, એવું કોણે કીધું? બલકે તમારા સંતાનોના લગ્ન જે છે એ તમારા મિત્રો વર્તુળો સગા સંબંધીઓ એની પ્રેમથી એના ઉમળકાથી થાય એવું વધારે રાગવું જોઈએ. 5 મેનુ ઓછા હોય, જમવાની મીઠાઈ 5 ઓછી હોય, 2 ફરસાણ ઓછું હોય તો હાલે, પણ 2 કાકા કે 2 મામા કે 1 ફઈ કે 1 બેન એ ઓછી હોય તો ન હાલે. એવું જો તમે લોકો ધારતા હો તો એની મજા ઓર છે. પણ હવે આપણે મેં કીધું તેમ આપણને બધાની માથે જે હેમરિંગ થઈ રહ્યું છે શું છે, આપણે બધા અમુક લોકોના લગ્નનું અખબારોમાં જ્યારે વાંચીએ છીએ કે વિડીયોમાં કે ટીવી ચેનલ્સમાં જોઈએ છીએ, એ જોયા પછી આપણને લાગે છે કે જો આપણે સાદા લગ્ન કરશું તો આપણે માનીએ છીએ કે જાણે આપણે ધક્કો નિષ્ફળ ગયો છે. એ માનસિકતા પલટાય તો આ લગ્નનો ઉમળકો જે છે એ સારી રીતે આપણે માણી શકીએ. જી સર, આપણે વાત કરીએ તો જે દીકરીનો બાપ હોય છે, ખાસ કરીને આપણે જોઈએ તો દીકરીના લગ્ન આજે પણ એટલા માનવામાં આવે છે કારણ કે હજી દહેજ પ્રથા ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. અને આપણે જોઈએ તો જે મનોસ્થિતિ હોય છે લોકોની પણ એ જ હોય છે કે ક્યાંક ને ક્યાંક પોતાનાથી બની શકે એટલો ખર્ચો કરે છે અને જે ખર્ચ ત્યારબાદ લેણામાં ડૂબી જતા હોય છે. તો સર એને લઈને શું કહેશો? જુઓ, સ્થિતિ તો હવે પલટાતી જાય છે. 2 પ્રકારની વાતો છે. દહેજ પ્રથા ત્યાં છે જ્યાં શોષિત પીડિત વર્ગ છે, ગરીબ છે, વિકસિત નથી તેવો. પણ જે વિકસિત વર્ગ છે એમાં સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. એમાં દીકરી તમારે જોતી હોય, ખાસ કરીને તમારા કાસ્ટની દીકરી જોતી હોય, તમારે હવાયું ચડાવવું પડે. એટલે હવે રાઇવલ થઈ ગયું છે. દીકરીઓ વાળા પણ હવે આમ કહો તો દહેજ ને આમ કહો તો એનું જે તમે ગણો તે, પણ હવે ઉલટું ચૂલટું થઈ ગયું છે. પેલા જેવું નથી રહ્યું. કારણ કે પેલા શું હતું કે 2 લોકો મળતા એમાં 2 ઘરાનાઓના સંબંધ થતા. હવે શું થઈ ગયું છે, સ્ટેટસના સંબંધ પણ થાય છે. કોઈ વ્યક્તિ કુંડળી મળે કે ન મળે, પણ તમારી પાસેથી અમને શું મળે એ પહેલી જોવામાં આવે છે. એટલે હવે લગ્નમાં તમે કહું છું એમ પ્રકારે વ્યવસ્થા થઈ ગઈ છે કે ખુવારે થઈ જાય છે અને બીજા લોકોએ ફરજિયાત દેવું પડે એમ છે. આ પ્રકારની વ્યથા હવે વધી ગઈ છે દહેજ પ્રથાથી માંડીને બધી રીતે. પણ આપને કહું, ક્યાંય કરતાં ક્યાંય તમે સાહેબ એવું જોયું છે કે આ લગ્ન જે છે 7 ફેરા તો 1/2 કલાકમાં ફરી શકાય, પછી જન્મો જન્મના બંધન છે, તો કોઈએ એવું રાખ્યું છે કે ભાઈ 4-5 દિવસના લગ્નનો પ્રસંગ હોય ધારો કે એમાં એકાદ દિવસ આ દાંપત્ય જીવન એટલે શું એનું ભલે કોઈ વ્યાસાસને બેહીને કોઈ તમારે કોઈ મોટા વક્તાને લાવવાની જરૂર નથી,
પણ તમારા કુટુંબના વડીલો જેણે જિંદગી આખી આવી રીતે વિતાવી હોય, એ જો પતિ અને પત્ની બે વેવાયેલા ભેગા થઈને, હું તો કોઈ એક મીટિંગ કરે પેલા ભેગા થઈને કે ભાઈ જો આવતીકાલ કે પરમ દિવસે બધા આવશે, એ જાનૈયા માંડવિયા જેને કહેવાય, એ ખાલી ટેસડા કરવા આવવાના, એને તમે ગમે એવું જમાડો કે દાળમાં મીઠું ઓછું હતું, એ સમાજ છે એ કહેવાનો. હું ગમે તેટલા સારા સાચવીશ ને તો એ કહે કે ભાઈ ખાધા પછી તમે જોયો યાર આમાં મસાલો ક્યાં હતો વગેરે, મુખવાસમાં ખામી છે, બરાબર. તો એને છોડી દો. પછી જીવવાનું કોને છે? આપણે બે પરિવારને રહેવાય વેલા છે એને. તો હું તો એમ કહું કે લગ્નમાં આપણે લખીએ છીએ કે જાન આવશે, હસ્તમેળાપ, ગણપતિનું ફલાણું કરશું, માંડવ્યા રોપાશે, આવું બધું હોય, પછી ફંક્શન, પછી રિસેપ્શન રાખે કે જેની પાસે પૈસા હોય તો, એ બધું છોડો, તમે રિલેક્શન રાખો. રિલેશન ને રિલેક્શન બે, આના માટે એક ફંક્શન રાખવું જોઈએ. એમાં બે પરિવાર બેસે વેવાય વેલા સામસામા, અને 5-50 બે બાજુના ડાયા માણસો, અને એ કહે કે જો બેટા દીકરી હોય તો દીકરી, દીકરો હોય તો દીકરા, બેયને કહે કે જુઓ ભાઈ આ સંસારનું ગાડું આથી તમે શરૂ કરો છો, આટલા 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 અવરોધો આવી શકે, તમે સમજી લ્યો, પણ અમારા જીવનમાં પણ આટલા 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 અવરોધો આવ્યા હતા, અમે એ પસાર કરી ગયા, તો આજે અમને 5 જણા માને છે. ગામમાં ક્યાંય સારો મોટો પ્રસંગ હોય તો અમારી રાય લેવામાં આવે છે, ફરાણાભાઈને પૂછો એ ભાઈ કેસે એમ કરો, એ શું કામ કે છે, અમે બધા આ ખમી ખાધેલા છીએ, એટલે અમે આ દુઃખ જે છે એને વ્યક્ત નથી કર્યું, અમે આહુડા પાડ્યા નથી, અમે પી ગયા. એટલે હું તમને બે માણસને, બેને પતિ પત્ની જેવો નવ દંપતિ હોય એને કહેવું જોઈએ, સમજાવવું જોઈએ કે હરવા જવું, ફરવા જવું, ફિલ્મમાં જવું, ચોપાટી ફરવું, પાણીપુરી ખાવી ન ખાવી, બે તમને હાડી લઈ દેવી ન લઈ દેવી, શહેરમાં રહેવું, ગામડામાં રહેવું, આવી નાની નાની નોકાઝીકમાં તમારું આખી જિંદગીનો ભરથાર જે છે એને તમે અભડાવશો નહીં. આ જિંદગીની મજા નથી. તમે, હું ઘણી વખત તમને કહું છું, આજની પેઢી પણ શોલે ફિલ્મમાં જાય અત્યારે તોય અજી ગબ્બર સિંહ એ જ બૂટ પહેરીને, એ જ પથ્થરની ઓલા લકીર ઉપર એ હજી પટા પછાડતો ફરે છે, નહેરે કે ગુજરી ગયા ને 20 વર્ષ થયા. તો ગિરનાર તમે ગમે ત્યારે ચડો, એકેય પગથિયું ઓછું નથી, તમે 5 વર્ષ પછી ચડો તો પણ ઈનો ઈ છે. એનો ગુજરાતી મારે એ કહેવાનું છે કે જે મેં તમને ભેળ પૂરી, શહેરમાં જવું, ડ્રેસ લેવો, ફરવું, હરવું, એ બધું છે, એ શોખ કોઈ દી ઘટવાના નથી, મટવાના નથી, પણ તમારું જીવન શ્રેષ્ઠ કઈ રીતે થાય. તમે એકબીજા પતિ પત્ની છો, એ એકબીજાના હરીફ નથી, કે એકબીજાની પાણી માપવા ભેગા નથી આ, કે તમે મને કેટલી વખત ફરવા લઈ ગયા, કે હું તમને કેટલી વખત કાંઈ કરું, તમે એકબીજાના પૂરક છુઓ. પત્નીની ખામીને પતિ સહન કરી લે અથવા તો સ્વીકારી લે, પતિની જે કંઈ ક્ષમા જે ક્ષતિ હોય એની પૂર્તિ કરે તે પત્ની. આપણે ત્યાં અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે, પતિ પત્ની એટલે અર્ધનારેશ્વર, એ બે જે છે એ પાર્ટ ઓફ, જેને કહે ને એ દો જિસ્મ મગર એક જાન હે આમ, એના જેવું છે. તો આનું મનોમંથનનું આપણે, તમે જો આખી કંકોત્રીમાં મેં આજ સુધીની એકેય કંકોત્રી એવી વાંચી નથી કે એમાં વેવાય વેલા એક દિવસ પહેલા ભેગા મળી જાય, બેસે શાંતિથી બે પક્ષ કે જુઓ ભાઈ આવું 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 સંભવ છે, હગાવાલા રિહાય છે, તમને હું હાથે માઠમના દિવસે પહેલી હાથે માઠમમાં ન મોકલું, તો તમે એમ કે મારી દીકરીને કેમ મોકલી નહીં, આ તો દેરાણી આવી છે ને જેઠાણી, ભાઈ અમારી ત્યાં કહુલે હોય તો નહીં મોકલીએ, હાજુ માંદુ કાંઈક થયું હોય તો ન મોકલીએ, અને આ ક્યાં છેલ્લી હાથે માઠમ છે, હાથે માઠમે આવવાની, જન્માષ્ટમી આવવાની, બધા પ્રસંગો આવવાના વર્ષોમાં, અને બીજું તમારું મારું મન મળે તે દિવસે હાથે માઠમ, તમારે મારે જે દિવસે અબોલા થઈ જાય તો પ્રસંગનું શું આવવાનું. એટલે એવી સમજણ જો કરે ને કે એક વર્ષ સુધી માએ દીકરીને કહેવું જોઈએ કે એક કે 1.5 વર્ષ સુધી મારે ત્યાં તને ગમે ત્યારે આવવાની છૂટ છે, પણ એક શરત, મારે તારા પરિવારની કોઈ નબળી વાત સાંભળવી નથી, આ ગેરંટી હોય તો જ આવજે. જેમ ચૂંટણીમાં આપણે ઢંઢેરો પીતીએ ને, એમ આ છે ને લગ્નના એક ઢંઢેરા થવા જોઈએ, પતિ ને પત્ની એટલે કે કન્યા પક્ષ ને વર પક્ષના બેય છે ને એક ઢંઢેરા બહાર પાડવો જોઈએ, ચુનાવી ઢંઢેરા હોય ને આપણે, આ વાયદાબાજી, એમ વાયદાબાજી વચનબાજી, આ બેય વચન આપવા જોઈએ, જો મારો દીકરો ક્યારે તમારી દીકરીની દહેજની વાત નહીં કરે, મારો દીકરો તમારી દીકરીની કોઈ કચાસની વાત નહીં કરે, મારો દીકરો તમને ક્યારે તમારી દીકરીને જેને કહી શકાય કારણ વગરની એવી હેરાણી નહીં કરે, તમારે શિકાયત આવે જવાબદારી બધી મારી, મારો દીકરો તમારી દીકરી વધુ સુખી થાય, તમારો તમારી સાખ વધે એવું જ વર્તન કરશે, મારો દીકરો ક્યારેય કલંક લાગે તમને અથવા નીચા જોણું જાય એવું કોઈ કામ નહીં કરે, આવું
પુરુષ વતીથી એટલે કે પુરુષ એટલે કે વર પક્ષ તરફથી કહેવું જોઈએ, અને કન્યા પક્ષ તરફથી મેં કીધું એમ માતાએ ખાસ કરીને એની દીકરીને કહેવું જોઈએ, જો બેટા હું કોકની દીકરી હતી જ્યારે હું અહીંયા સાસરે આવી હતી, તારો જન્મ થયો, તું અત્યારે માંડવે જવા જેવડી થઈ છો, મારા જીવનમાં કંઈ ખરાબી કે નહીં આવી હોય, ચડાવ ઉતાર આવ્યું હશે કે નહીં આવ્યું હોય, તો આવ્યું તું, એ બધું હું પચાવી જાણી છું, તો આ અવસરની હું સાક્ષી છું. જો હું પણ તે દિવસે ઠેકીને ભાગી ગઈ હોત તો ન મારું સરનામું હોત, ના અવસરનું માંડવા રોપાણ હોત. એટલે હું તને કહું છું દીકરા કે 1-1.5 વર્ષ સુધી તારે ગમે ત્યારે મારે ત્યાં આવવાની છૂટ. શરત 1, મારે તારી કોઈ નબળી વાત સાંભળવી નથી. તારે ત્યાં દેરાણી આમ છે, જેઠાણી આમ છે, તારા જેઠ આમ છે, દેર આમ છે, તારા અડોશી પડોશી આમ છે, તારી સાસુ કજિયાળું છે, સોરી એ બધું એવું જ હોય, કોઈ આપણે ભગવાન છીએ નહીં, આપણામાં શું છે એ તમે જાણો છો. એટલે અરસપરસ આવું એક મીટિંગ જો થઈ જાય, મારી દ્રષ્ટિએ લગ્નની કંકોત્રી 4-4, 5-5 પાનાની હું જોઉં છું, આ દિવસે રિસેપ્શન છે, આ દિવસે ફંક્શન છે, આ દિવસે ફલાણું છે, આ દિવસે જમણવાર છે, આ દિવસે આમ વગેરે વગેરે, પણ ક્યાંય કોઈ પણ દિવસે એક સમજણવાળી વાત, એ ખરેખર જેમ આમ તે સુહાગરાત જેમ કહે છે ને, એ હું તો કહું સમજણની એક રાત હોવી જોઈએ, કે ભાઈ એની પહેલાં એક સમજણ વાળી રાત પછી તમારી સુહાગરાત છે. માન લ્યો કે એક વખત બે પરિવાર બેસે અને કે જો ભાઈ આપણે પછી એવું ન થાય, મનમેળ નથી, આપણે અત્યારે બધા લગોલગ જીવ્યા છે, છગન મગનભાઈ વચ્ચે છે એટલે આપણે ગોઠવાણા ખરા, પણ કેટલીક વાતો આપણે પેટ છૂટી કરી, હવે આપણે બધા એક થઈ ગયા, એટલે મારામાં જે આટલી ત્રુટી છે તમને અત્યારથી કહી દો, ડખો માટે મારામાં આટલી ત્રુટિ છે, તમારે કોઈ કહે છે બીજા કોઈ કે તમે મુંજાતાની છે એ તમને હું કહી દઉં, તમારી નબળાઈ હોય તો મને કહી દઉં, આપણે બે ભેગા થઈ તો વાત થઈ ગઈ પૂરી, બરાબર છે, પણ આપણે આવતા વર્ષે પણ આ લગ્ન કરતાંય વધુ ઉમંગથી ભેગા થઈ શકીએ, ઉમળકાથી એવી વ્યવસ્થા થાય, એટલા માટે એક બેઠક હોવી જોઈએ. આવું જો થાય તો આ દેખાદેખીનો યુગ પૂરો થાય અને બધા સન્માન રીતે જીવી શકે. ખાસ કરીને અત્યારે 21મી સદીમાં અગર સૌથી મોટો કોઈ રોગ પીડા કે કાંઈ પણ પ્રકારની મુસીબત હોય તો એ વિભક્ત થતા જતા કુટુંબ છે. કુટુંબની એક્યતા જળવાતી નથી, માન મર્યાદા જળવાતી નથી, બધા સ્વતંત્ર થઈ ગયા છે. વડીલને એ હક છીનવા ગયો કે એ નાના માણસને ટપોરી શકે, એ બહુ મોટી ખામી છે. એક જમાનામાં તો તમે તમારે કમસે કમ ઉંમર લાયક છો એમ માનીને પણ તમારી વાતને કોઈ ટાળતું નહીં, હવે એ બધું ખતમ થઈ ગયું છે. એટલે ફરીથી સંયુક્ત રીતે પરિવાર જીવી શકે એના માટે તેને મનોમંથન કરે તો બેસ્ટ રહે. સર છેલ્લો પ્રશ્ન છે કે આપણા સમાજમાં પણ એવી માનસિકતા પ્રવર્તે છે કે થાળી જેટલી મોટી એટલો માણસ મોટો, તો આને લઈને શું કહેશો? જુઓ ભાઈ, જો એવું જ હોત તો તો દાઉદને આપણે વિશ્વનો સૌથી સુખી સંપન્ન માણસ ગણવો જોઈતો હોઈએ, બરાબર છે. એવું જ હોય તો WWE જે ફાઈટરો હોય છે આપણે એને સરહદ ઉપર મુકતા હોવા જોઈએ. આ બધા દેખાડા છે ભાઈ સાહેબ. થાળી મોટી નહીં, જેનું મન મોટું એ મોટો માણસ છે, જેનું હૃદય મોટું એ મોટો માણસ છે, જેનો વિચાર મોટો એ મોટો માણસ છે, જેની સમજણ મોટી એ મોટો માણસ છે. થાળી તો આજ છે ને કાલ નથી, એનો કોઈ મતલબ. અને તમે ગમે તે ખાવ સાહેબ, પાંવ ખાવ કે કાજુ ખાવ, કોઈ દી તમે સાંભળ્યું ભાઈ કાજુ બદામ ખાધું એનું મલ્ટી કલરનું લોહી થયું અને પાંવ ખાધું એનું ધોળું થયું, એવું સાંભળ્યું? બધું ઈશ્વરે બધું સર્જન સમય એક 5 દિવસ કે 2 દિવસ બે ટંગ ત્રણે સારું ખાય હું લ્યો, એનાથી કંઈ ફાટી નથી પડતું. આખી જિંદગી તમારો ખોરાક સાત્વિક રહે, આખી જિંદગી તમારું જીવન સાત્વિક એટલે કે સંસ્કાર સાથેનું રહે, તમારું જીવન એવું આદર્શ બને કે નવી પેઢીથી માંડીને તમારા કમસે કમ અરસ પ્રશ્ન માણસ લાગે કે આ બે જુઓ કેવી જોડ છે જાણે એમ તમને લાગે, એવું તમારું જીવન બની જાય. થાળી મોટી નહીં, મેં તમને કીધું એમ, દરેકની પોતપોતી કે માનવતા મોટી, પોતાની સમજણ મોટી, એવા લોકો હોય તો વિશેષ કરીને આ લગ્ન પ્રથા જે છે એ અતિ ઉત્તમ બની જાય. ભારતમાં જ આ ટેક્યું છે, બીજે બધે તો ભગવાનની દયા છે, પણ આપણે ત્યાં સૌથી વધુમાં વધુ જે અત્યારે મેં કીધું તેમ આ જે મુસીબતો થઈ રહી છે એ થોડીક સમજણના અભાવે થઈ રહી છે. શાકમાં મીઠું નથી તો આપણને ભાવતું નથી, પણ આપણે મીઠો સંબંધ નથી રાખતા એ નથી જોતા, તો એ સૌથી વધુ જોવાની જરૂર કે તમારે મીઠું એટલે મીઠપ, જો એક ચપટી મીઠું ન હોય તમને આખી આખી થાળી ખરાબ લાગતી હોય તો એક ચપટી મીઠપ નથી હોતી, તમારો સંસાર કેટલો ખારો થઈ જાય છે, આ જો તમને ખ્યાલ આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય. એટલે સમજણ ભરી રીતે જીવો ભાઈ સાહેબ. આ લગ્ન જે છે એ કાંઈ તમારી જાણ ખાતર 1-2 દિવસનો નહીં, ભવે ભવની વાત તો પછીની વાત છે, કમસે કમ આ ભાવ તો સુધારો જેથી કરીને એને પ્રેરણા લઈને હાથ ભાવ બીજા સુધરે. એટલે આવું કરવું જોઈએ, હુંસાતુસી નહીં, બેમાંથી એક બધા હળીમળીને રહી જાઓ તો આપણી લગ્ન પ્રથાય જળવાઈ રહે, વિભક્ત કુટુંબો ટળે, એકબીજા સંયુક્ત કુટુંબ રહે અને પરિવારનો માળો એવો રહે કે કોક તમારા આટલા પક્ષીઓને એક સાથે જોઈને આપણે દાણા છાંટવાનું મન થાય છે, ભલે ખાતા બરાબર જાજા પશુ હોય તો લોકોને સામેથી
ખડ નાખવાનું કે ગૌચર બાંધવાનું મન થતું હોય છે, જાજી બધી પનિહારી હોય, તમને એમ થાય કે અહીંયા પાણીનો કૂવા હોય તો વધુ સારું, એવું જે તમને મને દેખાય છે એવું આ લગ્નમાં તમારું જીવન એટલું ઉત્તમ હોય કે કોઈક તમારું પ્રેરણા આપે, કોઈક બીજાને કંઈક ફરાણાભાઈ જુઓ કેવી રીતે જીવે છે. ટૂંકમાં એકબીજાની ભૂલ કાઢવા કરતાં એ ભૂલ જેમાંથી થઈ હોય છે ને એ ભૂલ કાઢી નાખે ને તો વધુ સારું. ભૂલ નહીં કાઢવાની, તો ભૂલ જેને કારણે થઈ છે એ વસ્તુને કાઢી નાખે તો પતિ પત્ની ઉત્તમ જીવન જીવે અને લોકોને આનંદ મંગલ રહે છે. સર આપનો કેમતો સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર. તો આ પત્રકાર નીતિશ મહેતા સર અને સર જે રીતે અત્યારે સમાજમાં પ્રવર્તી રહેલા સામાજિક મુદ્દા વિશે વાત કરી અને તેમને જે રીતે વાત કરી કે અત્યારે જે આપણે રિસેપ્શન કરીએ છીએ તેના બદલે રિલેક્શન હોવું જોઈએ અને જે સુહાગ રાત હોય છે એના બદલે સમજણ રાત પણ હોવી જોઈએ અને જે લગ્નમાં જે પતિ પત્ની છે તેમનું જે મહત્વ છે તે લગ્ન સંબંધનું મહત્વ હોવું જોઈએ. તો અત્યારબાદ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.